નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર બન્યું સજાગ અને પ્રજાને કોવિડ 19ના નિયમોનું પાલન કરવા સંદેશો આપવામાં આવ્યો. સુરતના કડોદરાથી મુંબઈ જઈ રહેલા ટેમ્પોને વલસાડના ધરમપુર ચોકડી પાસે નડ્યો અકસ્માત, ડ્રાઈવર અને કિન્નર ઘાયલ. અમીરગઢ તાલુકાના ખારા ગામ તરફ માર્ગ પર વિદ્યુતનો થાંભલો જર્જરિત હાલતમાં. ચોટીલાના રેશમિયા ગામના વીરજીભાઈ પલાણિયાનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવાર સહિત ચોટીલા માધાતા ગ્રુપ દ્વારા હત્યાની આશંકા સાથે સીબીઆઈ તપાસની માંગ. માગરોલના મક્તુપુર ગામે અવારું કુવામાંથી સિયાને રેસ્ક્યુ કરી બચાવાયું. ભોપાલથી દંડવત પ્રણામ સાથે બુદ્ધે નર્મદા પરિક્રમા શરૂ કરી 4 વર્ષમાં 3798 કિમીનું અંતર કાપીને પૂર્ણ કરશે. અત્યાર સુધીમાં 700 કિમી દંડવત પરિક્રમા નવસારીમાં આગમન થતા તેમનું સ્વાગત બાપા સીતારામ મંદિરે કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ભલગામ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. જેતપુરમાં પત્રકારોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ મેળવી કોરોના સામે રક્ષણ કવચ. ઐતિહાસિક દાંડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું, જેનો લાભ આગામી 5 તારીખ સુધી પ્રવાસીઓ લઈ શકશે. દહેગામ નગરપાલિકામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી અને સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું. રાજ્ય સરકારે જનતાને પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા નદીમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તપોદન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના હોલમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 જેટલા લોકોએ કોરોના સામે રક્ષણ મળે તે માટે રસી લીધી હતી. પ્રાંતિજના કમાલપુર ગામની સીમમાંથી જાહેરમાં દારૂ પીને જાહેરમાં લથ્થરિયા ખાતો બકવાસ કરતો એક કિસમની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજના પિલુદરાના હજુરપુરા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોનાની મહામારીનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની SSG હોસ્પિટલના 8 નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બંગાળના નદી ગામમાં બીજેપી કાર્યકર્તાએ કર્યો આપઘાત. લવ જેહાદ, પીડિતા ઉપરાંત પરિવાર પણ કરી શકશે ફરિયાદ. દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે. H1B બીજા પર મુકાયેલા પ્રતિબંધ આજથી હટશે. ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ આજથી ફરજિયાત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 2360 કેસ નોંધાયા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72,000થી વધુ કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.